सदानन्दाम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा सकल श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि दर्शनम् मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી 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 પૂર્ણ બોલો સ્વામિનારાયણ ભગવાનની બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારન સ્વામી શ્રી હરિચર સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું તરંગ એકવીસ એમાં એવી કથા લખે છે ને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ કથા સંભળાવે છે કે મહારાજે માંગરોળની અંદર સમાધિ પ્રકરણ ચલાવ્યું છે મહારાજે દરેક ભક્તોને ધ્યાન કરવાનો નિયમ ચાતુર્માસની અંદર આઠ નિયમ જે ભક્તોએ લીધા એ પછી એક નિયમ વધારાનો દીધો હરિભક્તો ધ્યાનની અંદર અલગ અલગ ધામોમાં અલગ અલગ ધામોની રચના જોવે છે દર્પણની અંદર જેમ મુખ જોતા હોય એમ હૃદયને વિશે સમાધિનિષ્ઠ ભક્તોને અલગ અલગ ધામોની રચનાઓ ત્યાંના નિવાસીઓ ત્યાંના ધામાધિપત્યો દેખાય છે મહારાજ પાસે જ્યારે મહારાજનો પ્રતાપ અતિ અતિ દિગંતની અંદર ગુંજતો થયો ત્યારે માંગરોળની અંદર નાસ્તિકો બહુ પ્રકારના વૈષ્ણવો બ્રહ્મજ્ઞાનીઓ મુસલમાનો બધા ભેગા થઈ શ્રીજી મહારાજનો પરાજય કરવા માટે આવે છે પરંતુ સૂર્યની આગળ જેમ આજ્ઞીઓ હોય એમ તમામ મતોના ધર્મગુરુઓ પોતે આવેલા હોવા છતાંય મહારાજની આગળ નિશ્ચિત થઈ ગયા મહારાજે બધાયના સંપ્રદાયોમાં કોઈને કોઈ જગ્યાએ ખામી બતાવી આખરે ઉદ્ધવ સંપ્રદાયનું પ્રસ્થાપન એ બધાના હૃદયમાં કર્યું મહારાજે બધાયને જીત્યા પછીથી છેલ્લે એમ કીધું કે હેતની ખબર જ જ્યારે કામ પડે ત્યારે ખબર પડે કે આને કેટલું હેત છે એમાં આપણે જોયું કે મિત્ર કે સંબંધી એનું હેત છે એ જરૂરિયાત ઉપર ખબર પડે સુખ દુઃખના પ્રસંગમાં ખબર પડે અને ભક્તનું અને શિષ્યનું હેત સમર્પણથી ખબર પડે આગળ જે જે ભક્તો આવે જન્માષ્ટમીનો સમયો મહારાજે માંગરોળમાં કર્યો દેશ દેશાવરથી સમયમાં હરિભક્તો બધા આવતા એને મહારાજ ખૂબ ખુશ થઈને બધા સમાચાર પૂછતા એનું ગામ પૂછતા એનું નામ પૂછતા આગળ સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે હરિજન કોઈ જો ઉર પર દરત હંિ હરીસો પીછે ફિરત જબ હરી જાન જે હા પીછે ફિરત જબ હરી જાન જે હા તીન સુત કરી કે નેહા તીન સુત કરી કે નેહા

વાર વાર પ્રેમ કરી મહારાજા હમેરા કાજ મહાજા ભગવાન શ્રીહરિ જે ભક્તો દેશ દેશાવરમાંથી આવતા એને પૂછતા તમારું ગામ ક્યુ છે તમારું નામ શું છે ભગવાન ભક્તને પોતાને વિશે હેત થાય એના માટે જ આવી ક્રિયાઓ કરતા હરિજનકુ નિજ ચરણ ચરણ જોવું શ્રી હરિ હસતા હસતા ભક્તોની છાતી ઉપર ચરણ ચાંપતા હતા હરિભક્તો જ્યારે પગે લાગવા આવે ત્યારે મહારાજ છાતી ઉપર ચરનારવીન ચાંપે દર્શન કરીને ભક્ત જ્યારે પાછો ફરે ત્યારે હેત કરીને તેની પાસે કંઈ હોય એમ બોલે કે તમે બધા હરિભક્તો દર્શન કરવા આવ્યા છો તો અમારે માટે શું લાવ્યા છો આવું મહારાજ પૂછે શ્રી હરિ પ્રેમથી આવું વારંવાર કહીને સૌ ભક્તોને હેતથી હસાવતા ભગવાનને કોઈ પદાર્થની જરૂર નથી આ જગતમાં સુખીમાં સુખી વ્યક્તિ એ છે જે અનઅપેક્ષિત છે જેને કોઈ પાસેથી કશું જ જોતું નથી જેને આ જગતનો કોઈ પદાર્થ જોતો નથી જેને આ જગતની કોઈ સત્તા જોઈતી નથી જેને આ જગતના કોઈ સંચાલનો જોઈતા નથી જેને આ જગતના સંવાહકો થવું નથી જેને આ જગતની અંદર કોઈ જગ્યાએ પ્રીતિ કરવી નથી સૌથી સુખી છે ક્ષ સાધુના ચોસઠ રહિત બીજા જીવનું રૂડું કરતા હોવા છતાં પણ એની પાસેથી અપેક્ષા ન રાખવી એવા જગતમાં એક ભગવાન છે અને એક ભગવાનના સંત છે આખું જગત મા બાપ દીકરાઓનું પાલન કરે તો અપેક્ષા છે કે જ્યારે અમારી ઉંમર થશે ત્યારે આ દીકરો અમારી સેવા કરશે કોઈ બંધુ હોય કોઈ ભાઈ હોય કોઈ પતિ હોય કોઈ પત્ની હોય પણ બધાની પાછળ જે કોઈ શુભ ક્રિયા થઈ રહી છે સારી ક્રિયા થઈ રહી છે ઉપકાર થઈ રહ્યો છે મદદરૂપ થવાઈ રહ્યું છે પરંતુ એમાં કોઈક અપેક્ષાએ સહિત જ એ થઈ રહ્યું છે પણ એક ભગવાન અને ભગવાનના સંત આ બેની ક્રિયા એવી છે અનઅપેક્ષિત એને કશું જ જોતું નથી બીજું આ જગતમાં નહીં અણંતકોટી બ્રહ્માંડોમાં કોઈ એવો છે નહીં કે જે ભગવાનને અને ભગવાનને અખંડ ધારી રહેલા સાધુને કાંઈક આપી શકે ભગવાનને કશું જ આપી ના શકાય અનઅપેક્ષિત અને ભગવાનના મોટા પુરુષને કશું જ ન અપાય સ્વામી વાતોમાં કે મુક્તાનંદ સ્વામીને ગોપાળન સ્વામીને રાજી કરવા હોય તો પદાર્થથી રાજી ન થાય મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી હોય અને હારી બરફીન હારા મેવા મીઠાઈ આપો તો રાજી ન થાય આજે કોઈ એવા મોટા સાધુ હોય એને કાંઈ તમે આઈપેડ આઈફોન આઈ આઈફોન આપી દો કે એક ટેબ્લેટ આપી દો કે એક સારામાં સારું કોમ્પ્યુટર લાવી દો કે કેમેરો લાવી દો કે ગાડી લાવી દો કે એને તમે પ્લેનની ફર્સ્ટ ક્લાસની ટિકિટ કરાવી દો એમ રાજી ના થાય ને એમ રાજી થાય એમાં કંઈ હોય નહીં એમ રાજી થઈ જાય હા રાજીપો બતાવે કંઈક સત્સંગના ઉપયોગનો પદાર્થ હોય ને તમે કોઈ સંત ભક્તને દીધું તમને રાજીપો બતાવે પણ આમ ઓહો ઓહો હો આખા ઠલવાઈ ના જાય કારણ કે એને તો કંઈ એ જોતું જ નથી સત્સંગને અર્થે હોય તો ભલે પોતાને અર્થે તેને કંઈ નથી જોઈતું અને ભગવાન શ્રી હરિનો સ્વભાવ લખે છે કે મહારાજ હરિભક્તોને પોતામાં હેત થાય એટલે પૂછતા તમે કેમ છો ક્યા ગામ થી આવો છો અમારા માટે શું લાવ્યા છો જાણે ભગવાન વાડ જોઈને બેઠા હોય કે મારે માટે આ લોકો કંઈક લાવશે એનો અર્થ જ્યારે તમે ભગવાનની પાસે આવો ત્યારે ભગવાન માટે કંઈક લઈને આવો ખાલી હાથે ના આવવું રોજ આવે રોજ આવે એની માટે વાત નથી કરતો પણ જ્યારે તમે આવો ત્યારે ભગવાન માટે કંઈ લઈને આવવું હોય એવું લઈને આવવું પણ લઈને આવું એટલે તો કીધું ભગવાનના મંદિર પ્રત્યે ખાલી હાથે ન જવું ખાલી હાથે ન જવું શા માટે કીધું માળા લઈને આવી છે બીજું હું ફેરવવાની પણ ભગવાન માટે ભગવાન વાટ જોઈને બેઠા હોય કે મારા ભગત મારી માટે શું લઈને આવે છે તો ભગવાનને ભગવાનને પદાર્થમાં ખરી છે તો આપણે ભગવાનનો થોડો સ્વભાવ પણ વાંચીએ વચનામૃત ગ્રંથની અંદર મહારાજે પોતાનો સ્વભાવ લખ્યો છે કયું વચનામૃતે તો તમે ખોડી જ લો છો બહુ જ સુગ્ય ભક્તો છો આજે બે જગ્યાએ તમારી પરીક્ષા છે એક તો આ વચનામૃતની એમાં તો તમે પાસ થઈ જાઓ છો આગળ એક હમણાં પેપર આવશે ત્યારે કહીશ છે પણ થોડું વિચારજો મહારાજ આ વચનામૃતની અંદર એમ કે છે કે અમારે જ્યારે બાળ અવસ્થા હતી ને ત્યારે દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું ગમતું કથા વાર્તા સાંભળવી સાધુનો સમાગમ કરવો તીર્થ કરવા જવું એવી વાર્તા ગમતી અને ઘર મૂકીને જ્યારે અમે નિસર્યા ને ત્યારે વસ્ત્ર રાખવું પણ અમને ગમતું નહીં વનમાં જ રહેવું ગમતું બીક તો લેસ માત્ર પણ લાગતી નહીં વનને વિશે અમે મોટા મોટા સર્ફ સિંહ હાથી ઇત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યા પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં આવા મહાવનને વિશે અમે સદા નિર્ભય રહેતા પછી અમે જે રામાનંદ સ્વામીને મળ્યા પછી મહારાજ કે સત્સંગનું રૂડુ થવાના અર્થે થોડી બીક રાખવા માંડી તોય મહારાજ કે અમને સદાઈને માટે સદાયને માટે મારું મન બધા પદાર્થમાંથી ઉદાસ રહે છે આ સારું પદાર્થ છે અને આ ભૂંડું પદાર્થ છે જેટલા માઈક પદાર્થ માત્ર છે તે તો સર્વે એક સરખા જણાય છે જેમ કાખના મુવાળા છે તેમાં સારો કયો નરસો કયો તે તો સારો નરસો સૌ એક પાળમાં છે તેમ માઈક પદાર્થ પણ સર્વે સરખા છે કાંઈક સારું નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ આ બધા ભક્તો દેશ દેશાવરમાંથી આવ્યા ને મહારાજ કે અમારી માટે શું લાવ્યા એ શાના માટે કે છે ભક્તને સારું લાગે ને એટલે ગુરુજી જેવા મોટા પુરુષો એવું કરે એમને ખબર હોય ને કે આ પ્રેમી ભગત છે કે આ ભગતના ખેતરમાં સિંગ થાય છે આ ભગતના ખેતરમાં કેરી થાય છે આ ભગતે ખેતરમાં શેરડી કરી છે તે મોટા સાધુ એવું કરે આ ભગતે ગાજર વાવ્યા છે ગુણાદિત્યાનંદ સ્વામીએ એક ભગતના ખેતરમાં ગાજર હતા સ્વામી કે ભગત બહુ હારા છે હા ગાજર ભરી દો ગાડા ગાડા ભરી દો તે એક ત્યાગ વૈરાગવાળા સાધુ હતા ગાજર શું કરવા છે કે ને સ્વામી કે ગાજર ભરી દો રાધા રમન દેવને અથાણું થશે ગાજરનું ઓલા સાધુ કે ગાજર શું કરવા છે કે સ્વામી કે સાધુરામ તારા ત્યાગ વૈરાગ ના અથાણા નહીં થાય કે ખાસરનું અથાણું થશે તો મહારાજના ઉપયોગમાં આવશે આ સાધુઓ કંઈક પ્રસાદી જમશે તો હરિભગતનું હારું થશે સ્વામીને કંઈક ગાજરના અથાણાની આસક્તિ નહોતી મહારાજ અને મોટા અનપેક્ષિત છે મહારાજ અને મોટા પદાર્થ માત્રમાંથી ઉદાસી છે છતાંય પણ સાંભળો આ પદાર્થ સારું છે આ સારું ભોજન છે આ સારું વસ્ત્ર છે આ સારું ઘરેનું છે આ સારું ઘર છે આ સારું ઘોડું છે આ સારા પુષ્પ છે તે ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ આ સારું છે એવું મહારાજ કે કોના માટે કહીએ છે ભક્તને સારું લાગે જીવ મુક્ત અને ભગવાન ભગવાન અને મુક્ત ભગવાનને અખંડ ધારી રહેલો મુક્ત ભગવાનના ધામના સુખને અનુભવી ચૂકેલો મુક્ત ભગવાનની મૂર્તિની અંદર મસ્ત બનેલો મુક્ત અને ભગવાન અને જીવ બેમાં આટલો જ ફેર છે જીવ જેને સારું કે છે એ આસક્તિથી કે છે મહારાજ અને મોટા સારું કે છે જીવ ઉપર દયા એ કરીને કે છે જીવ સારું જેને કે છે એમાં એને એને બંધન થાય છે જીવને સારું કહેતા જીવનું ખરાબ થાય છે મહારાજ અને મુક્ત જ્યારે સારું કે ત્યારે એમાં જીવનું સારું થાય છે કોઈ સારું પદાર્થ છે જમવાનું જીવ એવું કે બહુ સરસ દુધાક થયો છે તે દૂધપાક એના બંધનનું કારણ બને પણ મહારાજને મુક્ત એવું કે ને દૂધપાક બહુ સરસ બન્યો છે તો દૂધપાકની રસોઈ દેવાવાળા દૂધપાક બનાવવાવાળા દૂધપાક પીરસવાવાળા બધાનું કલ્યાણ એમાં હમાયેલું હોય એને દૂધપાકને લાખો ગાવનું છેટું હોય એને સારા પુષ્પ સુગંધવાળા એને લાખો ગાવનું છેટું હોય મહારાજાને મોટાની તો નજરમાંય ના હોય પણ છતાંય સારું છે એમ કે ઓળખી રાખવું કે જેમ આપણે સારું કહીએ છીએ પદાર્થને સ્થાનને એમ મહારાજને મોટા કહેતા નથી આપણે આશક્તિથી સારું કહીએ છીએ મહારાજને મોટા અનાસક્તિ રૂપ વૈરાગ્યને ધારણ કરીને ધારી રાખીને જીવ ઉપર કેવળ ને કેવળ દયાએ કરીને કે છે મહારાજ કે કઈક સારું નરસું કહીએ છે એ તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ ભગવાનના ભગતને સારું લાગે ના રાજી થાય ભગવાનના ભગત હોય એ બજારની અંદર કઈક નવી વસ્તુ બહાર પડી હોય નવું નવું માર્કેટમાં આવ્યું હોય લઈ આવે મંદિરમાં અને ભગવાનના સંત ભગવાનના મોટા પુરુષો એમ કે ભગત બહુ સારું કર્યું તમે ઠાકોરજી માટે લાવ્યા હા એટલા સરસ તમે લાવ્યા જામફળ એટલા સરસ હતા તમે લાવ્યા ચેરી એટલી સરસ હતી ઓલો ભગત કેટલો રાજી થાય બહુ રાજી થાય ને એને કેટલું સત્સંગનું બળ મળી જાય બહુ બળ મળે હા કેટલી વખત તો એવું પણ થાય આપણે લાવ્યા હોય એ હાવ ભગવાનને કોઈ મોઢામાં જાય એવું ના હોય એવું થાય પણ આપણે એટલા બધા ભાવથી ભગવાનને સંત આગળ ધર્યું હોય ને એટલે ભગવાનને સંત જોઈ રાખે કે આનો ભાવ બહુ હતો એટલે ખરેખર તો મોઢામાં જાય એવું ના હોય તોય ભગવાનને સંતને પૂછે ને ઓલા કેવું હતું એ બહુ સરસ હતું ભગત હા પણ આટલું મોઘું નહીં લાવવું ફરી ખર્ચો કરીને લાવતા નહીં એમ કહી દે પણ એની અંદર બે ઉદ્દેશ હોય ક્યારેક મોંઘું હોય તોય કે અને ક્યારેક હારું ના હોય ઓલો ભગત ઉપાડી લાવે અથવા તો ભાવતું ના હોય અને ભગત લઈ આવે તો કે ભગત બહુ સરસ હતું આ પણ ક્યારેક ક્યારેક લાવવું રોજ ના લાવવું એમ કહી દે ભગવાનને ભગવાનના મોટા સંત એની ક્રિયા એ ઓળખવી મુશ્કેલ છે કેમ જાને કેમય વર્તતા હોય ને કેમ હારું કહેતા હોય શું ખબર પડે ઘણી વખત ઘણા પ્રમાણ કરે ફલાના મોટા સંત છે ને એમને આ શાક બહુ ભાવે છે આ મોટા પુરુષ છે ને એમને આ બહુ ફાવે છે આ વધારે અનુકૂળ છે આ નથી એવી એવી જે આપણી માન્યતાઓ હા આપણે આપણું કલ્યાણ જ છે આપણે મોક્ષના માર્ગે ચાલી શકીએ વધારે દોડી શકીએ આપણને આનંદ થાય કે આ મોટા પુરુષને આ વધારે અનુકૂળ આવે છે તો એવું ધારીને આપણે લાવીએ પણ એની સાથે એક વિચાર ચોક્કસ સતત રહેવો જોઈએ કે જે કાંઈ એવું બતાવ્યું મોટા પુરુષોએ કે એને આ ફાવે છે ને આ નથી ફાવતું આ ગમે છે ને આ નથી ગમતું આ યોગ્ય લાગે છે ને અયોગ્ય લાગે છે એ કેવળને કેવળ એમની સાથે આપણા જીવનું એટેચમેન્ટ રહે એમની સાથે આપણને હેત રે અને હેતના કારણે એમની વાત મનાય આટલું જ પ્રયોજન છે નહીં તો યાદ રાખવું જે મૂર્તિનો ભોગતા છે એ જગતના કોઈ પદાર્થનો ભોગતા ન હોય જે માયાના પદાર્થોને વિષયોનો ભોગતા હોય એ મૂર્તિનો ભોગતા થઈ ન શકે જે મૂર્તિનો ભોગતા હોય એ વિષયનો ભોગતા હોય જ નહીં એનો વિષય હોય દેહ ધાર્યો છે વિષય હોય પણ વિષયમાં એક પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કંઈ ટકે નહીં કારણ કે એના તો પ્રમાણ કરી રાખ્યું હોય કે જેવું ભગવાનની મૂર્તિને વિશે સુખ છે એવું આને વિશે નથી જ ગમે રૂડું પદાર્થ હોય જોશે ખાલી જોશે દ્રષ્ટિથી એને આમ થશે આમાં જેવું છે ઓલું છે એવું તો આ કાંઈ નથી આમ થશે તરત છૂટી જશે વાર જ નથી ડોલરની નોટની કિંમત સમજો છે ને રૂપિયાની નોટ છોડતા વાર લાગતી નથી એક જ વાર જેને ડોલરની કિંમત સમજાઈ ગઈ રૂપિયાની નોટો છૂટી ગઈ છૂટી ગઈ રૂપિયાની પડી હોય ને ડોલરની પડી હોય કઈ ઉપાડે ડોલર જ ઉપાડે છૂટી જ જાય છે કઈ વિચાર કરવો પડતો નથી એમ મૂર્તિનો ભોગતા થયો એટલે વિષય જાય શ્રીજી મહારાજ ભગવાનના ભક્તોને હેત વધે એટલે પૂછે છે હરિભક્તોને કે છે અમારી માટે શું લાવ્યા તમે ભગવાનનું એક નામ છે ભક્ત વત્સલાય નમઃ જનમંગલ નામાવલીમાં આપણે બોલીએ છીએ ઓમ શ્રી ભક્ત વત્સલાય નમઃ ભક્તવત્સલ છે ભગવાન પોતાના ભક્તને સુખ થાય પોતાના ભક્તને આનંદ થાય એવું વર્તે છે ભગવાન તમે વિચારો વાસ્તવિકતા એ છે ભગવાન અને મોટા આપણને આનંદ થાય એમ કરોડો વખત વિચારીને વર્તે છે આપણે ત્રણસો ને પાસઠ દિવસની અંદર પાંચ દિવસ પણ એને ગમે એમ હું વર્તું એમ વર્તી નથી શકતા એ લોકો પડે પડે ભગવાન અને મોટા પુરુષો પડે પડે આ મારો આશ્રિત છે એ આનંદ મારે મારો આશ્રિત છે સુખી થાય મારો છે બધી જ રીતે એને સંતોષ થાય એમ અમે વર્તીએ ભગવાન અને મોટા એવું વિચારે અને જીવ ત્રણસો દિવસમાં કદાચ દસ દિવસ એના એવા જતા હશે દસ દિવસ કોઈ બહુ બળ્યો હોય તો મહિનો એનાથી બળ્યો હશે છ મહિના એવી રીતે વર્તી શકે ભગવાન અને મોટા મને જોઈને રાજી થાય બાકી તો ભગવાનને મોટા આપણને રાજી કરવા મહેનત કરતા હોય છે ગુણાદિતાનંદ સ્વામી કે આપણને એવું લાગે કે ભગવાનને મોટા ઉપર આપણને હેત છે પણ ભગવાન અને મોટાને આપણી ઉપર આપણા કરતા વધારે હેત છે ભગવાનને મોટામાં આપણને હેત થાય એમાં શું નવાય છે એ લોકો નિર્દોષ છે એની અંદર કોઈ દોષ નથી એની અંદર કોઈ પ્રકારની આ જગતની આ શક્તિ નથી એ લોકોની ઊંચાઈ આપણા કરતા બહુ ઊંચી છે તો આપણને એમાં હેત થાય એ કંઈ નવાઈની વાત છે નીચેના માણસને ઉપલા લેવલે હેત થાય નવાઈની વાત છે પણ ઉપલા લેવલ વાળા આપણે આવા આવા છીએ તો એ જે શ્રીજી મહારાજ એમ કે છે હું તો તમ કારનેરે રે આવ્યો ધામ થકી ધરી દે એ કેવડી મોટી દે એ કેવડું મોટું હેત શ્રીજી મહારાજ એમ કે છે તમે સર્વે અમારા કહેવા છો અમારે તમારામાં તલ માત્ર કસર રેવા દેવી નથી મધ્યનું પિસ્તાળીસ મેં કેવડું મોટું હેત શિક્ષાપત્રીમાં શ્લોકે શ્લોકે મારો આશ્રિત મારો આશ્રિત મારો આશ્રિત મારો આશ્રિત કેવડું મોટું હેત આ ઓછું હેત છે ગુરુજી જેવા મોટા પુરુષ કે આખી સભા આમની આમ અક્ષર અક્ષરધામમાં આમ જ આપણે વાતો કરવી છે અને વાતો સાંભળવી છે મહારાજને કહેવું છે કે મહારાજ અમારી આ સહકારી કંપની છે અમને બધાને ભેગા લઈ જજો બધાનું હરખું કરી દેજો કોઈ જગ્યાએ વધારે ઓછું હોય ને તો બધાનું લેવલ કરી દેજો આ કાંઈ નાની શુંની વાત છે ધારણા પારના વ્રત ગુરુજી બાર બાર મહિના ચૌદ ચૌદ મહિના કરીને એમ કે મહારાજ આનું ફળ મને નહીં મારા સંતો ભક્તોને દેજો આ કાંઈ નાની શુંની વાતો છે કેવડું મોટું હેત થયું કેવડું મોટું હેત ચૌદ ચૌદને સોળ સોળ મહિના સુધી ધારણા પારના કરીને ભૂખ્યા રહેવાનું વર્ષની અંદર અડધું વરસ ભૂખ્યા એમ તમે વિચારો ત્રણસો પાસઠથી દીમાં અડધું વરસ ભૂખ્યા રહેવાનું ગુરુજીએ જ્યારે ધારણા પરના કરે એનું ફળ છેલ્લે ગુરુજીએ એમ કીધું આનું ફળ મહારાજ મારે નથી જોઈતું આનું જે કાંઈ સારું ફળ છે બધું જ મારા સાધુ મારા ભક્તોને દેજો જેને મારામાં વિશ્વાસ મૂક્યો છે એવા સંતો ભક્તોને આનું ફળ દેજો આ કાંઈ ઓછું હેત કહેવાય કેટલી વખત રાજી થઈ જાય ત્યારે ગુરુ પૂર્ણિમાએ આશીર્વાદ દીધા હોય કે આ બધા આવા નિસ્વાર્થ ભાવે વળગીને રહ્યા છે વિશ્વાસ રાખ્યો છે એમની કાંઈ કસરો હોય તો એ કસરોનું જે કાંઈ દુઃખ હોય મને દેજો પણ પ્રભુ આ બધાઈને તમે કસર રહિત કરજો આ કાંઈ ઓછું હેત કહેવાય મોટા પુરુષોનું જીવ શું હેત કરે જીવ શું આપીને આપે જીવ પાસે છે શું આપી શકે એવું અને મહારાજ અને મોટા એની સામે ખેવડું આપે આ બધું એકાંતમાં બહેન વિચારે તો ખબર પડે પંચાળાના પહેલામાં મહારાજ કે વિચારને પામ્યો હોય વિચારે તો ખબર પડે વિચાર્યા વિના શું ખબર પડે બાકી તો એમ લાગે હું આપું છું ને હું કરું છું આપણે કાંઈ કરતા નથી આપણે કાંઈ દેતા નથી હું હેત કરું છું આપણે કાંઈ હેત કરતા નથી મહારાજને મોટા આપણી અંદર હેત કરીને પડ્યા ને એટલે આપણે ટક્યા છીએ જો મહારાજને મોટા રતીવા હેત અત્યારે આપણામાંથી ઓછું કરી દે ને તો ક્યાંય માયાના પ્રવાહની અંદર ક્યાંય આપણે ઠેલાઈને ક્યાંય રમતા થઈ જઈએ માયાના પ્રવાહમાં એવી દશા થાય આ તો મહારાજને મોટાના હેતે સાચવી રાખ્યા છે મહારાજ એટલે હેત આપે છે ભક્તો શું લાવ્યા છો ભક્ત વત્સલ ભગવાન છે પોતાના ભક્તને વશ છે શ્રીજી મહારાજ વરતાલમાં બિરાજમાન હતા એક જેવો બ્રાહ્મણ એને એવું થયું કે હું ભગવાનને કંઈક જમાડું ભગવાનને કંઈક આપું પોતે ભિક્ષા માંગે વરતાલમાં પણ ત્યાં જોયો તો મહારાજની તો બધા મહાપૂજા કરે સુરતના શેઠિયાઓ આવે મોટા મોટા હાર પહેરાવે ચંદન ચર્ચે બરફીના કરંડિયા મૂકે મોટી ભેટ મૂકે બ્રાહ્મણને થયું કે હું તો અભાગ્યો છું પૂર્વના મારા બહુ મોટા કોઈ પાપ છે કે મને પુરુષોત્તમ નારાયણ મળ્યા વરતાલની અંદર હું આવ્યો છું પણ આ પુરુષોત્તમ નારાયણની પૂજાનો અવસર મને ક્યાંથી મળે હું તો ગરીબ છું રોજ સભામાં બેસે પાછળ વિચાર કરે કે ભગવાનને કંઈક દેવું છે ભગવાનને કંઈક જમાડવા છે પણ મારા કંઈક પાછલા કરમ એવા ભૂંડા છે કે મને ભગવાને કંઈ દીધું જ નથી વરતાલ ગામમાં ભિક્ષા માગવી પડે જે આવે એનો એ લોટ આવે એના રોટલા કરીને ખાવ છું ભગવાનને શું દઉં મને વિચારતો હતો કે ભગવાનને કંઈક જમાડું પણ કંઈક આવતું નથી સારું મારી પાસે અને અહીં આગળ રૂપિયા કંઈક બે પૈસાની ત્યાં કિંમત નથી આવું પશ્ચાતાપ કર્યા કરે એમાં એક વખત વરતાલની અંદર આંબલીનું વૃક્ષ હતું ત્યાંથી ઉત્તર દિશા તરફ કૂવા પાસે ગામમાંથી લોટ માગી લાવીને બ્રાહ્મણે રસોઈ કરી મઠનો રોટલો લૂણીની ભાજી બનાવી મહારાજ પોઢેલા હતા વાસણ સુથારને ત્યાં ત્યાં મહારાજ તરત બેઠા થયા અને મહારાજ મૂળજી બ્રહ્મચારીને કે મારે નાહવા જવું છે મૂળજી બ્રહ્મચારી કે અત્યારે ક વખતે ક્યાં નાહવા જવું છું હું અહીં પાણી લાવી દઉં તમે અહીં સ્નાન કરી લો મહારાજ કે ના અમારે નાહવા જવું છે મૂળજી બ્રહ્મચારી કે હાલો હું આવું છું પાણી લઈને એટલે મહારાજ આગળ ચાલ્યા મૂળજી બ્રહ્મચારી પાછળ ચાલ્યા ઓલો બ્રાહ્મણ રોટલો ને ભાજી બનાવીને થાળીમાં લઈને જમવા બેઠો ત્યાં મહારાજ પહોંચ્યા મહારાજ કે ભૂદેવ ભૂદેવ ઉભા રહો ઉભા રહો ઉભા રહો કે અમને બહુ ભૂખ લાગી છે ઓલો તો જોઈ રહ્યો કે ભગવાન સ્વામિનારાયણ અહીં મારી આ આંબલા નીચે અહીં નથી ઝૂંપડું નથી બંગલો નથી ઘર અને ભૂખ લાગી છે પણ પ્રભુ આ અમારા જેવા ગરીબ બ્રાહ્મણો પાસે પ્રભુ તમારું જમવાનું ના હોય તમારે પ્રભુ ભૂખ લાગી હોય તો કોઈ સુરતના શેઠિયાના ઉતારા ગોતવા પડે તમને ભૂખ લાગી હોય તો જોબન જોબન ભાયાની મેળી ગોતવી પડે તમને ભૂખ લાગી હોય પ્રભુ તો અહીંયા આગળ અમીન ને પાટીદારો રહે છેના ઘર ગોતવા પડે અમારા જેવા ગરીબડા રસ્તામાં પડેલા બ્રાહ્મણો પાસે પ્રભુ તમે માગો શું હોય ભક્ત વત્સલ છે ભગવાન એક ભગવાન જ એવા છે એક મોટા પુરુષો જ એવા છે કે જે અમીરનું પણ ધ્યાન રાખી શકે ને ગરીબનું પણ ધ્યાન રાખી શકે નીચલા લેવલનું પણ ધ્યાન રાખી શકે ને ઉપલા લેવલનું પણ ધ્યાન રાખી શકે એ મહારાજ અને મોટા છે મહારાજ એવડા મોટા છે મુક્તને પણ હુંફ પ્રેમ આપી શકે અને સામાન્ય આજનો નવા આદરનો ભગત હોય એને પણ હુંફ અને પ્રેમ આપે એ શ્રીજી મહારાજનું પાત્ર છે મુક્તને પણ આપી શકે અનાદિ મુક્તોને પણ સુખિયા કરી શકે એનાથી નીચેના લેવલના મુક્તોને પણ સુખિયા કરી શકે આ લોકમાં એકાંતિકને પણ સુખિયા કરી શકે અને એકાંતિકથી થી નીચા સાધન દશાવાળા હોય એને પણ સુખિયા કરી શકે અને પામરને પણ પોતાનું સુખ આપી શકે એવા એક શ્રીજી મહારાજ છે ભગવાન જ એક એવા છે જે ભાવના ભૂખ્યા છે ભાવથી ખેંચાય એ ભગવાન સસ્તામાં સસ્તું આ દુનિયામાં જો કોઈ વસ્તુ બનાવી હોય તો ભાવ છે પણ ભાવ છે ને સસ્તામાં સસ્તો પણ ભાવ છે હૃદયમાંથી જે ભાવ પ્રગટ કરવો હવે સસ્તો રૂપિયો ખર્ચવાનો નથી મહારાજ કે માનસી પૂજામાં ગદગદ ભાવે રોમાંચિત ગાત્ર થઈને જો મને જમાડે તો પ્રત્યક્ષ જમાડ્યાનું ફળ છે ભાવથી બસ આ ભગત છે એને ભાવથી રોટલો ને ભાજી બનાવ્યો છે રોટલો ને ભાજી બનાવતા એને વિચાર સતત એમ થાય છે કે આ રોટલો ને ભાજી તો મહારાજ ને જમાડવા જેવા છે પણ કેવી રીતે મહારાજ ને મેવા મીઠાઈ વચ્ચે મહારાજ ક્યાંથી આવે ત્યાં તો મહારાજ સામે આવીને ગયા જ્યાં લાગ્યું સ્વપ્નુ છે ખાચું છે મહારાજ આ રોટલો ને ભાજી છે પ્રભુ મારે ઘેર તો બીજું કાંઈ નથી મહારાજ કે અમારે તો રોટલો ને ભાજી કેટલા દિવસનું જમવું હતું આ સુરતના શેઠિયાઓએ હોય અમારું મોઢું ભાગી નાખ્યું છે સૂતર ફેની ને હલવા ખવડાવી ખવડાવીને લાવો રોટલોન ભાજી લઈને મારા જમવા લાગ્યા હાથમાં જ લઈને બુફે સિસ્ટમ નહીં રોટલોન ભાજી મહારાજ બ્રાહ્મણ એની આંખમાંથી આંસુડા પડે હે મહારાજ તમે તો સર્વજ્ઞ છો તમને રોટલા ને ભાજીની ભૂખ નથી પ્રભુ હું જાણું છું તમને એમ છે કે આ ઉમરેઠનો બ્રાહ્મણ કેટલા દિવસનો સંકલ્પ કરે છે કે મારે મહારાજને કંઈ જમાડવું છે એટલી મોટી સભામાં પ્રભુ હું તમારી આગળ બોલી ના શક્યો મનોમન વિચારે છે બધું મનોમન ભગવાનને વાતો કરે છે ભગવાન તો રોટલો ને ભાજી જમતા જ જાય છે મૂળજી બ્રહ્મચારી તો પાણીનો લોટો લઈને પાછળ ઊભા રહી ગયા જોયા કરે કે આ નાવા જવાના ને ક્યાં આમલાએ પહોંચે ને રોટલો ને ભાજી જમવા લાગ્યા અને બોલો મનોમન ઉમરેઠનો બ્રાહ્મણ આંખના આંસુડાથી મહારાજની આરે વાતો કરે પ્રભુ હું મારી જાતને અભાગ્યો ગનતો ઓલા સુરતના શેઠિયાઓના મેવા મીઠાઈ તો તમે હજારો માણસની વચ્ચે જમતા તમારી જગ્યાએ સુરતના શેઠિયાઓને મેવા મીઠાઈ લઈને આવવું પડે અને મારા જેવા બ્રાહ્મણને આંબલાની ડાળ નીચે પ્રભુ તમે આવીને મારા હાથનો રોટલો ભાજી જમો મારા કેવડા મોટા ભાગ્ય પોકે પોકે રો તો મહારાજના ચરનાર બિંદમાં પડી ગયો અને મહારાજ રોટલોન ભાજી જમી એ ભગતને ભેટ્યા અને મહારાજ કે હું તો આ મેવા મીઠાઈ ખાઈને થાકી ગયો હતો મારે કેટલા દિનો ભાજીનો રોટલો ખાવો તો ભુદેવ તમે મારી આજે આશા સુફળ કરી આજે હું તૃપ્ત થયો જમીને ત્યારે બોલો બ્રાહ્મણ કે પ્રભુ તમે તૃપ્ત નહીં તમે તો મને જ તૃપ્ત કર્યો કે મારી કેટલા દિવસોથી આશા હતી કે મહારાજની પૂજા કરું મહાપૂજા પણ હું કેવી રીતે કરું હું દરિદ્ર હતો મહારાજ કે ભુદેવ આજે તમે તમારા આંખના આંસુથી મારી તમામ મહાપૂજા કરી દીધી તમે તમારા આંખનું આંખના આંસુથી તમે મારે બધા જ હાર પહેરાવી દીધા તમારી ચંદનની અર્ચાઓ તમારા આંખના થઈ તમારા રોટલાને ભાજીમાં કરોડો મેવા મીઠાઈના સ્વાદ છે મહારાજ ત્યાંથી પાછા વળ્યા મૂળજી બ્રહ્મચારી કે મારા ચાલો સ્નાન કરવા મહારાજ કે સ્નાન થઈ ગયું સ્નાન કરવા નહોતા આવ્યા આ ઉમરેઠના બ્રાહ્મણનો ભાવ જોઈને આવ્યા હતા પણ મહારાજ કે હું જે સારું કહું છું એ તો ઉપર ઉપરથી કહું છું ભગવાનના ભગતને સારું લાગે એટલા માટે કહું છું આ વાત આપણે અત્યારે ભગવાનના મહાપુરુષોમાં બહુ પાક્કી કરી રાખવી જોઈએ કે આ ભગવાનના મોટા પુરુષો છે એને આ જગતમાં કોઈ પદાર્થમાં પ્રીતિ નથી વાસ્તવિક જે મોટા છે એને હોય જ નહીં અને હોય એ મોટા હોય નહીં જે વાસ્તવિક મોટા છે એને પ્રીતિ હોય જ નહીં તો જે મોટા હોય એ ભગવાનમાં હેત થયેલો જ ભગવાનમાં ચોંટાડે જે ભગવાનમાં ચોંટ્યો નથી એ ભગવાનમાં કેમ ચોંટાડે જે જગતમાં બંધાયેલો છે એ કેમ જગતમાંથી ઉખાડી શકે માટે મોટા પુરુષો જ્યારે કાંઈ વખાને કાંઈક સારું કહે ત્યારે ચોક્કસ આપણે એવો ભાવ રાખવો કે મોટા પુરુષોના ગમ્યું આ એમની રૂચિનું છે એવો ભાવ રાખવો પણ એ જ્ઞાનરૂપી વિચાર એક સતત પકડી રાખવો આ તો ઉપર ઉપર થી બતાવે છે મારા રૂપી વિચારમાં સતત રાખવો રૂપી દરવાજે એમ રાખવું કે મોટાને આ બહુ ભાવે છે બહુ અનુકૂળ છે નિષ્કુળાન સ્વામીને નહીં નિસ્કુળ સ્વામી પૂજા કરતા હતા પૂજા કરતા હતા અને એક શેઠ આવ્યા શેઠ આવ્યા સ્વામીના દર્શન કરતા હતા સ્વામીએ પૂજામાં લીલી હોકી દ્રાક્ષના દાના ધરાવેલા સ્વામી એ મહારાજને ધરાવ્યા પૂજા પતિ ને એટલે સ્વામીએ પાંચ દાના મોઢા મૂક્યા ઓલો શેઠ જોઈ ગયો ન્યાલ શેઠ હતા એ જોઈ ગયા કે સ્વામી દ્રાક્ષના દાના જમે એટલે એના છોકરાને કે જા જા કે સ્વામી માટે દ્રાક્ષનો પડો લે આય કે આખો એટલે સ્વામી રોજ પૂજા માં ધરાવે સ્વામી જમે તો આપણું હારું થાય આવ્યા તો નિષ્કુળનંદ સ્વામી હતા વૈરાગ્યનું માટે જ શ્રીજી મહારાજે વૈરાગ્યનું સ્વરૂપ કેવું હોય એવું જળહળતું સ્વરૂપ એટલે નિષ્કુળાન સ્વામી સેમ્પલો મહારાજ લાવ્યા હતા ઈશ્વર્યનું સેમ્પલ ગોપાળાન સ્વામી માતૃત્વને વાત્સલ્યનું સેમ્પલ મુક્તાનંદ સ્વામી યતિત્વનું સેમ્પલ બ્રહ્માનંદ સ્વામી બધા સેમ્પલો હતા મહારાજના મનને જાણી જાય મહારાજની રૂચિને જાણી જાય એ પ્રમાણે કલમ ચલાવે એવા સુકાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી એકદમ આજ્ઞાની અંદર જ સંપૂર્ણ વર્તવાની અંદર જ જેને ઈચ્છા એવા આત્માનંદ સ્વામી વૈરાગ્યની જળહળતી મૂર્તિ એટલે નિષ્કુળનંદ સ્વામી મહારાજ જેવા છે એવા જીવ માત્રને ઓળખાવાનું તાન એટલે ગુણાદિતતાનંદ સ્વામી આવા મહારાજ સેમ્પલો લાવ્યા હતા ત્યાંથી બધા અલગ અલગ પ્રકારના એમાં નિષ્કુળન સ્વામી એટલે વૈરાગ્યનું પ્રતિક હવે ઓલો દ્રાક્ષનો પડો પળો લઈને આવ્યો એ સ્વામી તો જોઈ જ રહ્યા થોડી વાર સ્વામી કે કેમ આ દ્રાક્ષનો પડો લાવ્યો છે સ્વામી તમે પૂજા પછી જમાડે ને દાના તમે સ્વામી રોજ ઠાકોરજીને ધરાવજો ને તમે જમજો ને મારું સારું થાય અને સ્વામી કે મોરારચરણ મારી પૂજા લાવી કે પૂજા મગાવી મોરાર ચરણ ત્યારે હતો હજુ સ્વામી પાસે પછી ખબર નહીં ક્યાંય ગયો પણ ત્યારે હતો જ શાસ્ત્રમાં લખ્યું અક્ષર વાતોમાં ચરિત્ર છે અને દ્રાક્ષ લઈ એ જે ડબ્બામાં થોડીક દ્રાક્ષ હતી ને તો સ્વામી આમ ઉકળે નાખી દીધી ઓલાન કે તે મને ખાતો જોયો ત્યારે કાલ થી દ્રાક્ષ મનોમન ધરાવી લઈશ તે મને ખાતો જોયો ત્યારે તું દ્રાક્ષનો નો પડો લાવ્યો ને નાખી દીધી ઉકળે આ નિષ્ફળન સ્વામી વૈરાગ્યનું સ્વરૂપ હતું સ્વામીનું તમે કહોક પછી મોટા પુરુષે ન્યા કેમ હેત ના જાળવી પણ નિષ્ફળન સ્વામીની ડ્યુટી જુદી હતી એને ડ્યુટી જુદી હતી એને પાછો ઉપદેશ આપવાનો હોય ને કોઈકને એમના જીવનથી અમાર જેવાનો ઉપદેશ મળે ને સ્થિતિ થઈ હોય ના હોય અને ભાઈ દ્રાક્ષના પળા લઈને હરિભક્તો મૂક્યા કરે તો આપણે જમ્યા કરીએ તો ઉપાધિ થઈ જાય એટલે સ્વામીએ પાછું સાધન દશાવાળાને પાછળ શીખવાડવાનું હોય ને સિદ્ધ દશાવાળાનું સિદ્ધ દશાવાળા ગ્રહણ કરે ને સાધન દશાવાળાનું સાધન દશાવાળા ગ્રહણ કરે એમ એવું છે હવને રસ્તો બતાવવા હોય પણ મહારાજને મોટાની બધાની રૂચિ એવી જ હોય એવી જ હોય પણ મહારાજ જાની જાણી ના આવું કરતા વારંવાર સૌ હરિભક્તોને હેતથી હસાવતા પાછા હસાવ્યા આવું કહીને શું લાવ્યા છો ભગત અમારી માટે કારણ કે શું થાય કે ભગવાનના ભક્તો બધું જે લઈને આવ્યા હોય ને પણ મહારાજની પાસે પહોંચે ને અને મહારાજના દર્શન કરે ને ત્યાં બધું ભૂલી જાય મહારાજના દર્શન કરતાની સાથે જ બધું ભૂલી જાય કશું યાદ ના રહે કારણ કે મહારાજની અંદર હેત જ એટલું બધું ઘણા ભગતને આ પધરામનીએ જઈએ તો પધરામની કરીને નીકળી જઈએ ને પછી ભગત યાદ આવે કે ચાંદલો કરવાનો હાર તો રહી ગયો તે ગાડીમાં બેહતા બેતા પહેરાવે કેટલી વાર તો ગાડી લઈને નીકળી જાય ભાઈ રસ્તામાં ફોન આવે સ્વામી ચાંદલો કરવાનું કંકુ રહી ગયું ને હાર પડી રહ્યો ઠાકોરજી નહીં રહી ગયું ને તમ નહીં રહી ગયું ને ભેટનું કવરય રહી ગયું કઈ વાંધો નહીં ભગત તમે રાખો શું કરીએ એને એવું ના હોય કે ભૂલી જવું પણ એટલું બધું એને આનંદ થઈ જાય ભગવાનને સાધુ મારે ઘેર આવે ને એ વખતે તો પાંચ પાંચ છ છ મહિને પણ સંઘ નીકળ્યા હોય બુરાનપુર બાજુથી ના બાજુ ઠેક કાશ્મીર તો પાંચ પાંચ મહિને પહોંચે ચાર ચાર મહિને પહોંચે રસ્તામાં ઠેકથી ગોકતા આવ્યા હોય કે મહારાજ પાસે જશું મહારાજ આપણને બોલાવશે મહારાજ આપણું નામ પૂછશે મહારાજને આપણે આ વસ્તુ આપીશું મહારાજને આવો પોશાક ધરાવશું આમ ગોખતા ગોખતા આવતા હોય એટલે મહારાજને જોવે ત્યાં બધું ભૂલાઈ જાય આપણને પણ ઘણી વખત એવું થાય બહુ હેતને બહુ એટલું બધું એ થઈ જાય ને ભૂલાઈ જાય આપણને પણ અનુભવ હોય એટલે મહારાજ શું કરે કોઈ ભક્ત કાંઈ મેવા મીઠાઈ લાવ્યા હોય તો એને યાદ કરાવી આપતા ભૂલી ગયા હોય હરિભક્તો પેલું દર્શન ની અંદર એટલા બધા સુખિયા થઈ જાય તે ભૂલાઈ જાય એટલે યાદ કરાવવું પડે ઘણી વખત ભગવાનના ભક્તો ત્યાં બહુ પ્રેમ વાળા ભક્તો ને બહુ જ હેત વાળા ભક્તો હોય ને એને ઘેર જઈએ પછી એને રોકાયો તો એ ભૂલી ગયા હોય કે હવે સંતોને હવે આરામ કરવાનો છે જમાડવાના છે થાળ કરવાનો બાકી છે ભૂલાઈ જાય બેસી જાય ઓહો સ્વામી બહુ દયા કરી તમે આવ્યા બસ પછી તમારા પગ ચાલીને જે બેઠા રે બેઠા રે તો ઊભા જ ના થવા દે ભૂલી જાય પછી યાદ કરાવવું પડે ભગત ત્યારે હવે ઠાકોરજીનો થાળ કરવા જઈએ અમે થોડી વાર ઓ સમયે તો હું ભૂલી ગયો પછી છૂટા કરે આપણને એમ મહારાજ મેવા મીઠાઈ જે કંઈ લાવતા હરિભક્તો એ હરિભક્તો મહારાજના દર્શન કરતા ભૂલી જતા કે અમે શું લાવ્યા છે એવું મહારાજની મોહક મૂર્તિ હતી એટલે મહારાજ એમને યાદ અપાવતા કે મેવા મીઠાઈ જે લાવ્યા હોય એ લાવો આવા સુખદાયક શ્રી સહજાનંદ સ્વામી પોતાનું ભક્ત વત્સલપણું જણાવતા હતા આ બધું જ કરવા પાછળ શ્રીજી મહારાજને મેવા મીઠાઈની ભૂખ નથી પોતાનું ભક્ત વત્સલપણું જણાવે છે પોતાના ભક્તને વાત્સલ્ય આપે છે પોતાના ભક્તને પ્રેમ આપે છે પોતાના ભક્તને માતૃત્વ આપે છે ખીમા ડોબરિયા ખોલડિયાદના આવ્યા અને મહારાજની પાસે પીઠવા જાળના ખીમા ડોબરિયા મહારાજ પાસે આવ્યા અને એને છે ને શેરડી એના ખેતરમાં સરસ થયેલી એ શેરડીના એકવીસ ટુકડા કરેલા એના સરસ નાના નાના ટુકડા કરી દીધેલા પછી અમુક શેરડીના માંદળિયા કરેલા અને સંકલ્પ કર્યો કે મહારાજ જો મારી પાસે શેરડી માગી લે ને તો ભગવાન ખરા જેવા મહારાજ પાસે પહોંચ્યા ને મહારાજ કે ખીમા ભગત થેલીની અંદર એકવીસ ટુકડા શેરડીના કરેલા છે લાવો અમારે જમવા છે ઓલો ખુશ થઈ ગયો શેરડી જમાડીને મહારાજ પાસે નિશ્ મહારાજનો નિશ્ચય કરીને કંઠી બાંધી એટલે મહારાજ પોતાના ભક્તના ભાવ પૂરા કરવા માટે સામેથી પૂછતા મેવા મીઠાઈની કાંઈ ભગવાનને ભૂખ નથી કેમ કમલા ખટરસલે કર પ્યારી તિનસન મુખ ને દેખત નિહારી श्री हरि ऐसे हे श्री हरि ऐसे हे सुखकारी भक्त जन को सुख देत संबारी भक्त जन को सुख देत संबारी कमला खट रस लेकर प्यारी સાક્ષાત લક્ષ્મીજી છ રસથી ભરપૂર થાળ લઈને પ્રેમ પ્રેમથી સન્મુખ ઊભા હોય તેની સામે નિહાળીને દેખતા પણ નથી લક્ષ્મીજી છ એ છ રસનો થાળ વળીને ભગવાન સામે ઊભા હોય તો ભગવાન એની સામે જોતા નથી અને અહીં આગળના ભક્તો હાવ સામાન્ય મેવા મીઠાઈ કંઈક લાવ્યા હોય કંઈક ફળ લાવ્યા હોય તો એને મહારાજ સામેથી યાદ કરાવીને કે ભગત અમારા માટે હું લાવ્યા છો એક કેળું લાવ્યા હોય ને તો એ મહારાજ કે ઓહો કેળું તમને બહુ વાલું કેળું તમને બહુ વાલું આ તો અમને બહુ બહુ ગમે સારંગપુરના ભગતે સંકલ્પ કર્યો કે મારા તો જરિયાની વસ્ત્રો પહેરતા નથી એટલે મારા તો શ્વેતાંબર વસ્ત્રો પહેરે છે અમારે તો ભાવ હતો કે જરિયાની વસ્ત્રો પહેરાવવા સારંગપુરના બે ભક્તો હતા અને એને એવો સંકલ્પ કર્યો ત્યાં તો મહારાજે સ્વપ્નમાં બીજા ભગતને સારંગપુરમાં દર્શન દીધા ને કીધું કે એને કહેજો કે એવા વિચાર કરે છે કે મહારાજ જરિયાની કપડાં પહેરતા નથી પણ મામારે તો અમને એવા પહેરવા છે એટલે ગઠપુર આવે ને ત્યારે એવા કપડાં લઈને આવે ભગવાન પોતાના ભક્તોને શું ગમે છે એની કાળજી વધારે રાખે છે તમે વિચારો ભગવાન આપણને શું ગમે છે એની કાળજી સતત રાખે છે આપણે એવી કાળજી રાખીએ છીએ કે મારા ભગવાનને શું ગમે છે જીવનું જીવ પણ જો અને ભગવાનનું ભગવાન પણ જો ભગવાનની મોટાઈને ઉદારતા જો જીવની તુચ્છતાને જીવ એવું નથી વિચારતો પડે પડે કે મારા ભગવાનને શું ગમે છે પણ ભગવાન સતત એવું વિચારે છે મારા ભગતને શું ગમે છે એનું એનું સાક્ષી વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું સોળમું વચનામૃત મહારાજ એમ કે છે કે જ્યારે ભગવાનનો ભગત માનસી પૂજા કરતો હોય ત્યારે ભગવાન સતત પોતાના ભગત આમુ જોવે સામું જોતા જોતા ભગવાન ભગત આમું જોવે અને ભગત સામું જોતા જોતા ભગવાન એવું જોવે કે મારા ભગતને માનસી પૂજા કરતાં કરતા કયા કયા સંકલ્પ થાય છે મારા ભગતને કઈ કઈ વસ્તુમાં પ્રીતિ છે એ ભગવાન સતત જોવે છે અને પછી જ્યારે અહીં લખે છે મહારાજ મહારાજ બોલ્યા એ સંતો લખે છે જ્યારે એ ભગવાનનું ધ્યાન કરતો ત્યારે એ ભક્ત ભગવાન સામૂ જોતો ત્યારે ભગવાન પણ એ ભક્ત સામૂ જોતા પછી ભગવાનનું ધ્યાન કરતા થકા જે વિષયનું એને ચિંતવન કર્યું હતું અને જે વિષયમાં એ ભક્તને હેત હતું તે ભગવાન સર્વે નજરે જોઈને એ દેહ મૂકે ત્યારે એને જેવા ભોગવાલા છે તેવા ભોગ જે લોકમાં હોય તે લોકમાં પહોંચાડે છે અને કાળને આજ્ઞા કરે છે એ ભક્તના ભોગને તું ખંડન કરીશ માં એ ભગતને ભોગવી લેવા દે એને જોતું તું પણ ભગવાન ચિંતા કેટલી કરે છે તમે કહેશો તો તો ઉપાધિ ભગવાનને એવું કહેવા જેવું છે પ્રભુ અમે ગમે તે ચિંતવન કરીએ પણ અમારો એકે સંકલ્પ પૂરો કરતા એટલે પ્રેમાનંદ સ્વામી કીધું ને તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં હું ઘણું માગી લઈશ પ્રભુ અને હું ઘણા સંકલ્પ કરી લઈશ હું તો ઘણો ચગડોળે ચડેલો છું જન્મો જન્મથી એટલે હજુ ઘણો ચગડોળે મારું મન તો ચડી જશે તમે તો સતત મારી હામુ જ જોઈને બેઠા છો ગુણાદિતાનંદ સ્વામી કે કે ભગવાન સતત પોતાના ભક્તની હામુ જોઈને બેઠા છે સતત સતત ભગવાનને બસ આપણા આપણને જોવા સિવાય ભગવાનને બીજું કાંઈ જોવું ગમતું જ નથી અને આપણને ભગવાન સિવાય દરિયો જોવો ગમે આકાશ જોવું ગમે તારા જોવા ગમે બીજું જોવું ગમે મૂવી જોવું ગમે એ તો સારું આકાશ દરિયો તો વાંધો નહીં ભગવાનના બનાવેલા છે એને જોયો તો કદાચ ક્યારેક ભગવાનમાં વૃત્તિ જાય પણ હવે ભગવાનની કથા સાંભળવી ગમે નમના નવ દસ ને નવ પંદરે કથા પતે ને પછી કોઈ સિરિયલ સરસ મજાની આવતી હોય તો એ જ પડદા ઉપર બીજી સિરિયલ એ ગમે તો ઉપાધિ કહેવાય તો ભગવાનને બહુ અઘરું પડે આપણું કલ્યાણ કરવું બહુ અઘરું પડે કરવું તો છે જ ભગવાનને કરવું છે એટલે જ મળ્યા છે ભગવાનને ઠેક અક્ષરધામમાં લઈ જવા છે એટલે જ મળ્યા છે નહીં તો મળે જ નહીં ભગવાનને આ જન્મે આપણને ચોખ્ખા કરવા છે એના માટે જ આ કથા વાર્તા દીધી છે નહીં તો આપે જ નહીં પણ પ્રોબ્લેમ ત્યાં છે કે આપણને આ તો ગમે જ છે પણ એની સાથે બીજું ઘણું ગમે છે ભગવાન સતત આપણી બાજુ જોવે છે ભગવાન સતત આપણી ખુશીને ઈચ્છે છે આપણે કેમ ખુશ થઈએ ભગવાન એવું ઈચ્છે છે આપણું સારું કેમ થાય ભગવાન એવું સતત ઈચ્છે છે ભલે આપણને લાગે કે મહારાજે મને દુઃખ દીધું પણ એ દુઃખમાં પણ ભગવાનનો બેઝનો વિચાર એ જ છે કે આને હું સુખીઓ કરું ભગવાનની નજરમાં સતત દયાને સતત સુખ જ છે ભગવાનની નજરમાં ભગવાનના હૃદયમાં દુઃખ કોઈને દેવું એવું છે જ નહીં એનું દુઃખ આપવું એ પણ સુખને માટે જ છે પણ એ ભગવાનને સતત એવું છે કે મારા ભગતને જેવું ગમે એવું હું કરું તો આપણને એવો પ્રશ્ન કરવાનો કે મને એમ થાય છે કે મારા મહારાજને ગમે એવું હું કરું એ સતત મારી સામૂહ જોવે સામું જોઉં એવું કેદી થશે આવો જો વિચાર કરીએ તો ભગવાન વધારે યાદ આવે વધારે યાદ આવે ભગવાનને ભૂલીએ નહીં આપણે હું તમને એક વાત કહું તમારા ઘરની અંદર તમારા ઘરની અંદર અમેરિકાનો પ્રેસિડેન્ટ રહેવા માટે આવ્યો હોય એક મહિના માટે રહેવા આવ્યો હોય તમે જોબ કરવા જાઓ એવું કે તમે જોબ કરવા જજો બધું જજો હું તો મારી રીતે એક રૂમમાં રહું છું તમારે ભેગા રહેવા આવ્યો છું તમે હાજે આવશો ત્યારે ભેગો થઈશ તમે સવાર જશો ત્યારે ભેગો થઈશ તમને અને રાત્રે તમે જાગશો ત્યાં સુધી બેસશો તમે હોઈ જશો ત્યારે હું મારી રૂમમાં જઈને હોઈ જઈશ સવાર તમે જોબોએ જજો એક મહિનો તમારા ઘરમાં રહે તમારા કોઈના પણ હૃદયને પૂછી લો કે તમને એક સેકન્ડ પણ તમે જોબે ગયા હોય તો એ ભૂલાય કે મારા ઘરની અંદર અમેરિકાનો પ્રેસિડેન્ટ આવીને રહ્યો છે એમ ભૂલાય જે હામો મળે એને વાત કરવા અમારા મારા ઘરમાં તો અત્યારે એવું છે બહુ મોટા માણસ આપણા ઘરમાં આવ્યા છે ઓફિસમાં બેઠા બેઠે સંકલ્પ વિકલ્પ જ થાય ઘેર ક્યારે પહોંચવું ને એની ભેગા બેહું આ લોકોનો એક મોટો વ્યક્તિ આ લોકોનો એક મોટો વ્યક્તિ એ પણ જો આપણા ઘરમાં આવ્યો હોય તો મહિનો નહીં કદાચ યાદ રહે એ આપણને મળ્યો હોય ને તો એ સતત યાદ રહે તો આવડા મોટા મહારાજ એ આપણને મળ્યા આપણા ઘરમાં આવીને બેઠા આવડા મોટા પુરુષ આવડા મોટા સાધુ ગુરુજી જેવા આપણને એના છત્રમાં લીધા આપણને પોતાના માન્યા આપણે કેવી રીતે એને ભૂલી જઈએ છીએ શા માટે ભૂલી જઈએ છીએ કઈ જગ્યાએ આપણું ગાફલપણું છે કઈ જગ્યાએ આપણે એનો મહિમા સમજવામાં ખામી છે એને દરેક જીવાતમાં એ પોતે જ ખોડવાની છે આ લોકનો પ્રેસિડેન્ટ ન ભૂલાય આ લોકનો કોઈ ખેલાડી આપણને મળ્યો હોય ન ભૂલાય આ લોકની કોઈ એક પ્રતિભાશાળી વ્યક્તિ આપણા ઘરમાં આવી હોય તો આપણે એને નથી ભૂલી શકતા ને દસ જણને આપણે કહીએ છીએ અને સતત આપણને યાદ રહે છે કે મારા ઘરમાં એ વ્યક્તિ છે તો મારા મહારાજ છે મારી સાથે છે જ્યાં જવું ત્યાં સાથે આવે છે મારા આત્મામાં સતત છે શા માટે ભૂલાય છે કોઈક જગ્યાએ આપણી એને સમજવામાં ખામી છે એ ખામીને દૂર કરવા માટે જ કથા છે લક્ષ્મીજી છ રસથી ભરેલો થાળ લઈને ભગવાનની સામે ઉભા છે તો ભગવાન એની સામે જોતા નથી અને આ બાજુ સુખકારી શ્રીહરિ ભક્તજનોને યાદ કરાવી દઈને રાજી કરતા સુખ આપતા હોય ભક્તને યાદ કરાવે મારી માટે હું લાવ્યા છો લાવો તો સંકલ્પ કરે એક બહુ સરસ ચરિત્ર છે મહારાજનું જુનાગઢની અંદર રૂપશંકર નાગર બ્રાહ્મણ હતા એની ડોસી હતી પાંચી બા થોડી આકરી હતી ડોષીમાં પણ ભગતહારી એને સંકલ્પ એવો કર્યો કે હું ભગવાનને ભગવાન તો જ માનું ભગવાન તો છે જ પણ હું તોય એને તો જ હૃદયથી સ્વીકારું કે કાલે સવારે દસ વાગે આમંત્રણ વિના માર્ગેર જમવા આવે મારી ઘેર આવે ને તો નવ ઉનામનું એટલે પાણી ગરમ કરવાનો પેલો દેગડો આવે એ નવી તાંબા કુંડી નવ પીતાંબર મારી પાસે

તો જતા જતા મારો દરવાજો ખખડાવે અને મારી પાસેથી દૂધનો લોટો માગીને ઊભા ઊભા પી જાય તો ભગવાન હવે આ ભગતો બે પણ સંકલ્પો આવા કરે અને ભગવાનની નજર સાના તરફ છે પોતાના ભગતના સંકલ્પો તરફ તમે જીવનમાં થોડું આમ ઊંડું ડોક્યું કરીને જો તમને કઈ સંકલ્પો વિચારો થતા હોય એવા ભગવાન પૂરા કરે છે કે નથી કરતા થોડું ઊંડા ઉતરીને વિચારીને જુઓ ખોળો તમે એક વર્ષનું ખોડો બીજું આગળનું યાદ નહીં એક વર્ષમાં ખોળો કે તમે જે વસ્તુ વિચાર્યા કરતા હશો કે સંકલ્પ કર્યા કરતા હશો એ ભગવાને લગભગ તમને કોઈને કોઈ રીતે પ્રાપ્ત કરાવી હશે એમાંથી પછી સુખ ઉપજુ દુઃખ ઉપજ્યું એ પછી ભગવાન કે તમે જાણો પણ પ્રાપ્ત ભગવાને ગમે ત્યાંથી કરાવી હશે ભક્ત વત્સલ છે સતત જોવે છે આપણે શીખવાનું છે એનો અર્થ એને સંકલ્પ કરે જ રાખવા ગણ કે ભગવાને મારો આ સંકલ્પ પૂરો કર્યો આ પૂરો કર્યો આ પૂરો કર્યો આ પૂરો કર્યો પણ એ પૂરો તો થવાનો જ નથી મૂર્તિનો સંકલ્પ કરવો આવે પૂરો થાય ઓલા સંકલ્પનો તો ક્યાં પાર જ આવે એવો છે ઓલી ડોશીમાં એ આ સંકલ્પ કર્યો લોટો લઈને પછી બીજા દી હવારમાં છે ને મૂળજી બ્રહ્મચારી થાળ કરવા માટે પેલો વાસણ હોય ને જે થાંભડું હોય ને આમ પેલું માટી લગાવે કટેવાળો કે એને એ કરે ને રસોઈ બનાવવા માટે કટેવાળો કરતા હતા તે પછી મહારાજ કે મૂળજી બ્રહ્મચારી ને કે કંટેવાળો રહેવા દો કરવાનો આજ તો આમંત્રણ આવ્યું છે કે મૂળજી બ્રહ્મચારી કે મહારાજ કોઈનું આમંત્રણ છે નહીં આજે જમવાનું એટલે તો મારે અહીં રસોઈ ઘેર બનાવવાની છે ઉતારે બનાવવાની છે મહારાજ કે અમારા પાસે આમંત્રણ આવ્યું છે મૂળજી બ્રહ્મચારી કે મહારાજ હું તમારે જોડે જ છું કોઈ કહેવાતા આવ્યું નથી મહારાજ કે છે પાંચી ડોસી નું આમંત્રણ છે મૂળજી બ્રહ્મચારી કે મહારાજ પાંચી ડોસી ક્યાં એને તો ગઈકાલ સભામાં હતી કશું કીધું જ છે ને મારે ઘેર આવજો મહારાજ કે આમંત્રણ છે અમને કીધું છે તમે હાલો અમારી ભેગા મહારાજ ચાલ્યા મૂળજી બ્રહ્મચારીને તો કંઈ ખબર હતી નહીં કે હું ક્યાંથી આમંત્રણ આવ્યું છે સંકલ્પનું આમંત્રણ છે એટલે ઓલી ડોસી લોટો લઈને ઊભી હતી ને મહારાજ કે ડોસીમાં ખખડાવ્યું લાવો દૂધનો લોટો અમારે દૂધ પીવું છે કે ઊભા ઊભાને આ દૂધ પીધું ઓલી ડોસી કે ભગવાન બરાબર પાકા છે આગળ ગયા પાંચી ડોસીને ઘેર પાંચી ડોસીને ઘેર જઈ અને મહારાજ કે પાંચી પાંચી ડોસી અમે જમવા માટે આવ્યા કેટલા વાગ્યા જુઓ તો અત્યારે મારા દસ વાગ્યા છે અત્યારે દસ વાગ્યા છે ને બરાબર પીળું પીતાંબર ઓલા પટારામ પડ્યું છે લાવો એ પહેરીને અમારે તો જમવું છે પીળું પિત્બર પહેર્યું મહારાજ કે અમારે નાહવા માટે અમના છે ને ઉનામનું નથી છે તમારા ઘરમાં હા છે ને મહારાજ હા તે એ આપી દેજો અમને અને ઓલી તાંબા કુંડી છે ને ઓલી બાજુ મૂકેલી એ અમને દઈ દેજો ડોશીમાં કહેવા ચાર સંકલ્પો પૂરા થઈ ગયા દસ વાગ્યાના બધા મહારાજ કે હવે અમારે જમવું છે પીરશો અમને અને જો આજે હું ના પાડવાનું નથી તમારે જેટલું પીરસો એટલું પીરશો પાંચે ડોશી કે આઈ ગજબનું હારું ભગવાને તો મારો આ સંકલ્પ પૂરો કર્યો પીરસ પીરસ જ કર્યું મૂળજી બ્રહ્મચારીએ મારા ત્યાં ઠેલો માર્યો મહારાજ હું છું તમારા જોડે મહારાજ કે હારું હારું પછી મહારાજે થાળ એ બાજુ બ્રહ્મચારી દીધો ડોશીમાં કે હજુ ભગવાન ખરા પણ થોડા કાચા કારણ કે એક સંકલ્પ હજુ બાકી છે સો રૂપિયાનો વેડ માંગવાનો બાકી છે એ મહારાજ બેઠા ગાદી તકીએ પછી નીકળવાનું થયું ને એ ડોસીમાને આમ બધો આનંદ થઈ ગયો પણ એક ના થયો એનો નહીં હવે મહારાજને તો સતત ભગતને રાજી કરવાનું જ તા એટલે ભગતના સંકલ્પ બાજુ જ જોવાનું મહારાજ કે ડોશીમાં ઓલો પટારા ઊંડો પેલો સો રૂપિયાનો વેટ મૂક્યો છે ને એ કાઢો લાવો અમારે પહેરવો છે અમને ભેટ આપી દો અને ત્યારે પાંચી ડોસી ભેટ આપ્યો અને પગમાં પડી ગઈ કે મહારાજ તમે ભગવાન હાચા મહારાજ કે અમે તો હાચા જ છે હવે તમે હાચા થઈ સંકલ્પના મંદવાળો મૂકો અને અમારી મૂર્તિમાં જોડાવ આમ કરે તો ભગવાન ને આમ કરે તો ભગવાન હાચા ને આમ કરે તો ભગવાન હાચા એની ભક્તિ ખોટી છે આમ કરે તો ભગવાન હાચા નહીં ગમે એવું કરે તો ભગવાન સાચા મને સુખ આપે તોય ભગવાન સાચા ને દુઃખ આપે તોય ભગવાન સાચા મને હાથી ઉપર બેસાડે તોય ભગવાન સાચા ને ગધેડે બેસાડે તોય ભગવાન સાચા પગપડા ચાલાવે તોય ભગવાન સાચા અને મને ફરવા માટે આખું પ્લેન આપી દે તોય ભગવાન સાચા મને વગર વાંકે સુળીએ ચડાવીએ તોય ભગવાન સાચા અને મને સુડીની સજા હોય અને કદાચ રદ કરાવી દે તોય ભગવાન સાચા જ્યારે આપણે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ આવી ભક્તિ જેની ભગવાન જોવે છે ને ભગવાન એની બાજુ સતત ખેંચાય છે ખેંચાય છે ભગવાન તરફ આખી દુનિયા ખેંચાય અને જેના હૃદયમાં આવું હોય ને કે ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ અંત્યનું તેરમું એનું ગમતું અને મારું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી એ ભગવાનને જે ગમે છે એ જ મને ગમે છે એ ભગવાન જ મારા કરતા છે એ ભગવાન જ મારા જીવનનો આખો નકશો બનાવે છે એ ભગવાન જ મારો પ્લાન બનાવે છે એક શ્વાસ પછીના બીજા શ્વાસે મારે કઈ જગ્યાએ જવું ક્યાં જવું શું કરવું એ આખો પ્લાન મારા મહારાજ કરે છે અને એ જે કરે છે એ મને મંજૂર છે એ ક્યારેક મને સોનાની અંબાડીએ પણ બેસાડે ક્યારેક કાંટાની વાળમાં પણ નાખે પણ એ જે કરતા હશે એ મારા હિતમાં જ કરતા હશે આવો જે ભગત છે ભગવાન એની પર બહુ રાજી થાય છે ભગવાન ભક્તનો પ્રેમ પૂરો કરવા માટે આવી રીતે ફરે છે ઉત્સવ વખતે કોઈ હરિભક્તને આવેલા દેખે એટલે જેને જ્યાં યોગ્ય હોય ત્યાં એને ઉતારો કરાવતા જી હા જે હે ગયાવત દેખી तीन तिहा तीन को उतरावत लेखी शोक बहुत ही बोल न जावे शोक बहुत ही बोल न जावे चाहे तैसी प्रवृत्ति रहावे चाहे तैसी प्रवृत्ति रहावे उत्सव वक्ते कोई हरिभक्त ने आवेला देखे તો જેને જ્યાં યોગ્ય હોય ત્યાં ઉતારો કરાવતા ચાહે તેટલી પ્રવૃત્તિ હોય તો પણ ક્યારેય ભૂલતા નહીં ગમે તે પ્રવૃત્તિમાં મહારાજ હોય પણ કોઈ હરિભગત આવે તો એના ઉતારાની ચિંતા કરતા આ મહારાજ આજે પણ વ્યવસ્થાપક સંતો ભક્તો હોય એને શીખવાડે છે કોઈને તમે બહારથી બોલાવો ત્યારે એના ઉતારાની વ્યવસ્થા એને જમવાની વ્યવસ્થા એને રહેવાની વ્યવસ્થા એ પહેલી કરો અને પછી જ એને બોલાવો જ્યારે ઉત્સવમાં આવે ત્યારે એને સારી રીતે જાળવો એને સારી રીતે સાચવો એ ફરજમાં આવે છે જે તે સ્થાનમાં ઉત્સવ કરતાઓ કાર્ય કરતા સંતો ભક્તોની આ ફરજમાં આવે છે શ્રીહરિનો આવો જ સહજ સ્વભાવ હતો તેથી ક્યારેય ભૂલી જતા નહીં કૃપાસિંદુ શ્રીહરિ પરમ દયાળુ હતા તેથી ભક્ત ઉપર કૃપાળુ શ્રીહરિ અપ્રેરિત કરુ કરતા હતા મહારાજનો આ સહજ સ્વભાવો તો ભક્તને સાચવવા માટે ભગવાન કરું ના કરીને ભક્તોને આવી રીતે ઉતારાની ખબર અંતર પણ પૂછતા એવું પણ હરિચંદ્ર સાગર ગ્રંથમાં આગળ આવશે કે મહારાજ ઉતારે ઉતારે ફરતા પછી પૂછે ઉતારા બરાબર મળ્યા છે ને જમવાનું બરાબર મળી જાય છે ને સીધું સામાન બધું છે ને કદાચ તમારી પાસે રૂપિયા કે જોખમ હોય તો અહીં આગળ કોઠારમાં જમા કરાવી દેજો અને કોઈ તિલક ચાંદલાવાળો આવી અને તમને કાંઈ પૂછે તો એનો વિશ્વાસ કરતા નહીં કારણ કે ચોર લોકો પણ અહીંયા આવતા હોય માટે સાવધાન રહેજો આવી બધી મહારાજ હિતની વાતો આવેલા ભક્તોને ઘણી બધી કરતા એવી વાત અહીંયા આગળ આધારાનંદ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી કહે છે હવે જન્માષ્ટમીના દિવસે ખૂબ સુંદર ઉત્સવ થયો અને ત્યાર પછી ભગવાનના ભક્તોએ જે મહારાજના દર્શન કર્યા એવું મૂર્તિનું વર્ણન આવશે એ આપણે આવતીકાલ સાંભળશું શ્રી ગણશ્યામ શ્રી ધરમ શ્રીપતિમ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવ કામદમકારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ